आज आप धोरण दस चेप्टर नंबर त्रण विचल सुरेख समीकरण स्वाध्याय 3.1 नो दाखला नंबर त्रीजो जुए अपने अगाउना वीडियो लेक्चर में बे दाखलाओ नो अभ्यास कर्यो छे एज रीतनो आ बीजो दाखलो पण छे तो एनी रकम जुए एक दिवसे 2 किलोग्राम सफरजन अने 1 किलोग्राम द्राक्ष नी किंमत रूपिया 160 हती एक महीना पछी 4 किलोग्राम सफरजन अने 2 किलोग्राम द्राक्ष नी किंमत रूपिया 300 हती तो आ परिस्थिति ने बेसिक अने भौमितिक रीते दर्शाओ मित्रों अहींया बेसिक एटले के समीकरण स्वरूपे दर्शाववानुं छे अने भौमितिक एटले के एनो आलेख पण आपणे दोरवानो छे बराबर तो जोईए आपणे અહીં ધારી લઈએ ધારો કે 1 કિલોગ્રામ સફરજનની કિંમત બરાબર રૂપિયા એક્સ બરાબર છે અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત બરાબર રૂપિયા વાય ઓકે તો પહેલી શરત પ્રમાણે તમે જુઓ કે 2 કિલોગ્રામ સફરજન प्लस 1 किलोग्राम द्राक्ष एनी जे कीमत छे ये कितनी छे 160 रुपया तो यहां बे एक सफर 1 किलोग्राम सफरजन की कीमत 100 है तो 2 किलोग्राम सफरजन की कीमत 2x થશે प्लस 1 किलोग्राम द्राक्ष की कीमत रुपया y यहां 1 किलोग्राम से मतलब y बराबर 160 આ થશે સમીકરણ નંબર 1 બરાબર હવે આપણે બીજું જોઈએ 1 મહિના પછી 4 કિલોગ્રામ સફરજન બરાબર છે તો અહીં આપણે જોઈશું 4 કિલોગ્રામ સફરજન પ્લસ 2 કિલોગ્રામ દ્રાક્ષ ની કિંમત થશે 400 રૂપિયા બરાબર છે એનો મતલબ કે 4x + 2y બરાબર 400 સોરી અહીંયા 300 આવ્યા છે તો અહીંયા થશે 300 દરેક પદને 2 વડે ભાગી શકાય છે માટે 2x + y બરાબર 150 થાય આ થશે સમીકરણ નંબર 2 તો અહીંયા બંને સમીકરણો જે આપણે બેઝિક સ્વરૂપે એને દર્શાવ્યું હવે આપણે એને भौमितिक એટલે કે આલેખ સ્વરૂપે કઈ રીતે દર્શાવીએ તો જોઈએ પહેલું સમીકરણ આપણે જોઈએ કે 2x + y બરાબર આપણી પાસે 160 છે y ને જો કરતા બનાવી દઈએ તો 160 -2x થશે હવે આપણે x અને y ની કિંમતો નક્કી કરીશું બરાબર તો અહીંયા ધારી લઈએ x ની જગ્યાએ આપણે 50 લઈએ છીએ तो 50 से 50 200 160 में से 100 जाए तो વધે કેટલા 60 મિત્રો કિંમતો આપણે એવી લેવાની છે કે જેથી આલેખમાં આપણે સરળતાથી દર્શાવી શકીએ બરાબર ધારો કે અહીંયા હું 60 લઉં છું તો 60 દુ 120 160 માંથી 120 જાય કેટલા વધશે 40 બરાબર છે અને 70 લેવામાં આવે તો 7 દુ 14 140 160 માંથી 140 જાય તો કેટલા વધશે 20 તો આપણે x અને x ની જુદી જુદી કિંમતો એ y ની કિંમતો આ રીતે લખી x ની કિંમત અહીં મૂકીએ એમ y ની કિંમત મળે મિત્રો એક બાબત એ પણ ધ્યાન રાખવાની છે કે અહીંયા જે કઈ સંખ્યા મળે એ હંમેશા પૂર્ણ અંક હોવો જોઈએ જેથી આપણે આલેખમાં એને સરળતાથી દર્શાવી શકીએ એ જ પ્રમાણે આપણું બીજું સમીકરણ આ રીતનું છે કે 2x + y = 150 तो माटे y बराबर 150 -2x तो અહીંયા પણ આપણે x અને y ની જુદી જુદી કિંમતો નક્કી કરીએ ધારો કે હું અહીંયા x ની જગ્યાએ 50 લઉં છું તો 50 નું 100 150 માંથી 100 જાય તો કેટલા વધશે 50 વધે છે બરાબર અહીંયા હું 60 લઉં તો 60 નું 120 150 માંથી 120 જાય કેટલા વધે 30 વધે છે બરાબર
दौरी तो आप जवाब बदलाशे नहीं। तो तब जी सको एक्स सौटा एक्स एक्स पर सौटी किंमत कई है सीतेर अपनी पास दौरी बराबर एक सेंटीमीटर बराबर अपने दस लीए तो दस वीस दस वीस त्रीस चालीस पचास बराबर अपने ऋण संख्या की जरूर नहीं आ रीते दौरी। હવે આપણે આ જે સમીકરણ છે એનો આલેખ જો દોરીએ તો x ની કિંમત જો 50 હોય તો y કેટલા થશે 60 તો 50 એ કેટલા થશે 60 બરાબર તો અહીંયા ક્યાંક આપણને મળશે બરાબર છે એ આપણે જોઈ શકીએ છીએ સેલ ઉપર આવશે એના પછી બીજું બિંદુ 60 એ આપણી પાસે 40 મળે છે તો 60 એ આપણી પાસે જે અંક મળે છે चालीस तो त्रणे बिंदुओ ने अपने दूरी तो आपने एक रेखा मळशे। मित्रों जो तमे ग्राफ पेपर में दोरो तो एकदम सीधी रेखा ज मळे। આપણે જાણીએ છીએ કાલે પણ આપણે વાત કરી છે કે દ્વિચલ સમીકરણ જેનો આલેખ રેખા મળે છે માટે દ્વિચલ સુરેખ સમીકરણ છે બરાબર તો અહીંયા આનો આલેખ એક સીધી રેખા મળશે ઓકે હવે તો અહીંયા ઉપર આપણે લખી દઈએ કે dx + y = 160 આ જે રેખા છે એ આ સમીકરણની છે બરાબર અહીં આપણે જોઈએ 50 એ 50 છે તો 50 એ 50 એટલે અહીં આવશે 60 એ 30 x નું મૂલ્ય 60 y નું મૂલ્ય 30 છે તો આપણે જોઈએ અહીં આવશે અને 70 એ y નું મૂલ્ય 10 છે એટલે અહીં આવશે તો આનો જો આપણે આલેખ દોરીએ તો આ રીતની આપણને એક સીધી રેખા મળે છે समीकरण स्वरूपी शोध्यु पछी एने आ रीते आपणे आलेख स्वरूपी दर्शाव्यु छे बराबर तो अहीं आपणो जे 3.1 छे ए पूरो थाय छे बराबर 3.1 पूरो थया पछी આપણે કેટલીક એવી બાબતોને સમજવાની છે કે જે તમને 3.2 માં ઉપયોગી થાય અને મિત્રો એક એક માર્ક્સ માટે પણ ખૂબ જ અગત્યની બાબતો છે એ જોઈએ આપણે તો ધારો કે આપણી પાસે a1x b1y c1 = 0 અને a2x b2y c2 = 0 આવા બે સમીકરણો છે બે દ્વિચલ સમીકરણો છે બરાબર છે તો અહીં પહેલું જે સમીકરણ છે એમાં a1 એ x નો સહગુણક છે b1 y નો સહગુણક છે c1 અચળપદ છે એ જ પ્રમાણે a2 એ બીજા સમીકરણમાં x નો સહગુણક b2 y નો સહગુણક અને c2 અચળપદ છે હવે અહીંયા ત્રણ શરતો યાદ રાખવાની છે કે a1 / a2 not is equal to b1 / b2 થાય તો જે આલેખ છે એ છેદતી રેખાઓ મળે છેદતી રેખાઓનો મતલબ એવો થાય કે આ રીતે એક જ બિંદુમાં બે રેખાઓ છેદતી હોય કે જેનો ઉકેલ અનન્ય હોય
अनन्य नो मतलब एवो थाय एक अने मात्र एकज, एक अने मात्र एकज, आवो मतलब थाय छे। अनन्य नो अर्थ थाय छे एक अने मात्र एकज उकेल मळे छे। બીજી શરત છે એ વન બાય એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન બાય બી ટુ ઇઝ ઇક્વલ ટુ સી વન બાય સી ટુ જો આવું હોય તો અહીંયા જે આલેખ મળે છે એ સંપાતી રેખાઓ મળે છે। સંપાતીનો મતલબ કેવો થાય? આ એક રેખા છે બરાબર, બીજી જે રેખા મળે છે એ એના ઉપર જ મળે છે, એક્ઝેક્ટ એમ કહી શકીએ કે એક જ રેખા છે બરાબર। તો એના ઉપર જ જ્યારે મળતી હોય તો એવી રેખાઓને આપણે સંપાતી રેખાઓ કહીએ, અને અહીંયા અનંત ઉકેલ મળે છે બરાબર। ઉકેલો ઘણા બધા છે, જેમ અહીંયા આ શરતમાં આપણે જોયું એ વન બાય એ ટુ નોટ ઇઝ ઇક્વલ ટુ બી વન બાય બી ટુ, છેદતી રેખાઓ મળે છે જેમાં અનન્ય ઉકેલ છે, અનન્યનો મતલબ એક જ ઉકેલ મળે છે। જ્યારે એ વન બાય એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન બાય બી ટુ ઇઝ ઇક્વલ ટુ સી વન બાય સી ટુ કહીએ તો જે આપણને આલેખ મળે છે સંપાતી રેખા મળે છે। સંપાતીનો મતલબ કે એક ઉપર બીજી રેખા, અહીંયા ઉકેલો અનંત છે। અને ત્રીજો છે એ વન બાય એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન બાય બી ટુ નોટ ઇઝ ઇક્વલ ટુ સી વન બાય સી ટુ, જો આવું હોય તો અહીંયા સમાંતર રેખાઓ મળે। જે આલેખ છે કેવો મળશે? સમાંતર રેખાનો મતલબ થાય કે બે સમાંતર રેખાઓ ક્યારેય એકબીજાને છેદે નહીં, જે બે રેખાઓ વચ્ચેનું અંતર સમાન હોય એવી રેખાઓને આપણે સમાંતર રેખાઓ કહીએ, અને બે રેખાઓ ક્યારે પણ એકબીજા સાથે છેદે નહીં, અને જો છેદે નહીં તો એનો ઉકેલ મળે નહીં, એટલે ઉકેલ નથી। તો આવા સમીકરણો આ જે શરત હોય તો એનો ક્યારે ઉકેલ મળતો નથી બરાબર। આ જો સમી આ શરતનું પાલન થતું હોય એ વન બાય એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન બાય બી ટુ નોટ ઇઝ ઇક્વલ ટુ સી વન બાય સી ટુ, તો અહીંયા સમાંતર રેખાઓ મળશે જેનો ઉકેલ મળતો નથી। મિત્રો આ બધું એક એક માર્કનો તમને ઉપયોગી થશે। બીજી એક બાબત છે જે સમજવાની છે આપણે અહીંયા, કે જે તમને દાખલાઓમાં પણ ઉપયોગી થશે, કે જે આ પહેલી અને બીજી બે શરતો છે આ બંને સુરેખ સમીકરણ, આ જો શરતનું પાલન થતું હોય તો સુરેખ સમીકરણ યુગ્મ એ સુસંગત છે એમ કહેવાય બરાબર। કાં તો એક ઉકેલ મળતો હોય કાં તો અનંત ઉકેલો મળતા હોય ત્યારે એ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે એમ કહી શકીએ। જ્યારે આ પરિસ્થિતિમાં સુરેખ સમીકરણ યુગ્મ અસંગત છે એમ કહેવાય। સુરેખ સમીકરણ યુગ્મ કેવું છે? અસંગત છે એમ કહી શકીએ બરાબર છે। તો અહીંયા સુસંગત સમીકરણ સુરેખ સમીકરણ યુગ્મ છે, આનું બીજું નામ છે અવલંબી સુરેખ સમીકરણ યુગ્મ પણ કહીશું, અવલંબી સુરેખ સમીકરણ યુગ્મ પણ કહેવાય, કે જેમાં અનંત ઉકેલો મળતા હોય, જેની જો આલેખ દોરીએ તો બે રેખા એકબીજાની ઉપર મળતી હોય એટલે કે સંપાતી મળતી હોય બરાબર છે, જ્યારે આ અસંગત સુરેખ સમીકરણ યુગ્મ થશે। અસંગત સુરેખ સમીકરણ યુગ્મ। તો મિત્રો આ જે બાબતો છે એ તમને 3.2 ચલાવીશું, ત્યારે આટલું તમને આવડતું હશે તો તમને 3.2 એકદમ સરળતાથી આવડી જશે બરાબર। આને આપણે જ્યારે સમજવું હોય અને કેટલાક ઉદાહરણો સાથે સમજવું હોય તો આવી રીતે સમજી શકીએ કે 2x + 3y - 5 = 0 આવો એક, અને બીજું છે 4x + y - 2 = 0 બીજું સમીકરણ છે 4x + y - 2 = 0 આવો છે। તો અહીંયા a1 થશે 2, જો a1 એ x નો સહગુણક છે, b1 y નો સહગુણક એટલે b1 = 3, અને c1 એ તમે જોઈ શકો છો જે ચિહ્ન છે એની સાથે લખવાનું છે, એટલે કે અહીંયા થશે માઇનસ 5। એ જ પ્રમાણે અહીંયા જોઈએ એ ટુ એટલે કે બીજા સમીકરણનું એક્સ નો સહગુણક છે 4, બી ટુ થશે 1 અને સી ટુ થશે માઇનસ 2 બરાબર। હવે તમે જુઓ કે આ બે સુરેખ આ બે સમીકરણ છે એ આ ત્રણ માંથી કઈ શરતનું પાલન કરે છે એ સમજીએ। તો એ વન બાય એ ટુ શોધીએ, એ વન એટલે 2,
मूल्य आपने समान मळतु नथी एटले आपणे लखी शकीए कि ए वन बाय ए टू नॉट इज इक्वल टू बी वन बाय बी टू माटे अहीं उकेल अनन्य मळे અને આ જે સમીકરણ યુગમાં છે કેવું છે સુસંગત સુરેખ સમીકરણ યુગમાં છે એમ કહેવાય બરાબર છે તો આ એક ઉદાહરણ થયું આ a1 by a2 not is equal to b1 by b2 જો આમ પૂછે કે ઉકેલ કેટલા મળે તો અનન્ય ઉકેલ મળે આ સમીકરણનો એક અને માત્ર એક જ ઉકેલ મળશે બરાબર અને અહીંયા જે આલેખ દોરીશું તો છેદતી રેખા આપણને મળશે એક જ બિંદુમાં છેદતી રેખા મળે છે એક બીજું ઉદાહરણ આપણે લઈએ dx + 3y - 12 = 0 અને બીજું સમીકરણ જો લઈએ તો 4x + 6y - 24 = 0 છે तो अहीं तमे जोई शको ए वन बराबर बे बी वन बराबर त्रण अने सी वन बराबर थशे माइनस बार एज प्रमाणे ए टू बराबर चार बी टू बराबर छ अने सी टू बराबर माइनस चौबीस थाय छे बराबर तो अहीं आपणे ए वन बाय ए टू शोधीए शुं आवे छे जोईए तो बे भाग्या चार एटले बे दू चार एक दुतीयांश आवशे बी वन बाय बी टू जोईए तो अहीं केटला थशे 3 भाग्या 6 एटले थशे 1 भाग्या 2 अने c1 बाय c2 लईए तो माइनस 12 भाग्या माइनस 24 एटले माइनस माइनस प्लस 12 दू 24 एटले 1/3 तमे जो त्रणेयनी किंमत केवी आवी समान आवे छे माटे a1 बाय a2 is equal to b1 by b2 is equal to c1 by c2 આનો મતલબ કે આ પણ સુરેખ સમીકરણ સુસંગત સુરેખ સમીકરણ યુગમાં છે બરાબર છે સુસંગત સુરેખ સમીકરણ યુગમાં છે ઉકેલો કેવા મળે છે તો અનંત ઉકેલો મળે છે ઉકેલો અહીંયા x અને y ની અનંત કિંમતો અસંખ્ય કિંમતો મળે છે અને એનો આલેખ જોઈએ તો કેવો મળે સંપાતી રેખાઓ આ તમારે શરત ખાસ યાદ રાખવાની છે એક એક માર્ક્સમાં ખૂબ જ ઉપયોગી થશે અને હવે ત્રીજાનું ઉદાહરણ પણ આપણે જોઈએ બરાબર છે dx + 3y - 6 = 0 અને 6x + 9y માઇનસ 10 બરાબર 0 આવી રીતે આપણને આપ્યું છે તો તમે જોઈ શકો અહીંયા આપણે અહીંયા લખીએ 6x + 9y માઇનસ 10 બરાબર 0 છે તો અહીં a1 બરાબર 2 b1 બરાબર 3 c1 બરાબર માઇનસ 6 આ સમીકરણમાં a2 બરાબર 6 b2 બરાબર 9 અને c2 ધ્યાન રાખજો અહીંયા ચિહ્ન સાથે લેવાનું છે એટલે માઇનસ 10 થશે હવે a1 by a2 લઈએ તો 2 ભાગ્યા 6 એટલે 1 ભાગ્યા 3 થાય b1 by b2 લઈએ તો એ 3 ભાગ્યા 9 એટલે પણ 1 ભાગ્યા 3 થશે પણ c1 by c2 તમે લો તો એ માઇનસ 6 ભાગ્યા માઇનસ 10 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 2 તારી 6 2 5 10 એટલે જવાબ આવશે 3 ભાગ્યા 5 તો આ બંને કિંમતો સમાન આવે છે પણ આ સમાન આવતું નથી એટલે કે a1 by a2 is equal to b1 by b2 not is equal to c1 by c2 આનો અર્થ એવો થાય કે અહીંયા જે ઉકેલ આ જે સમીકરણ છે અસંગત સુરેખ સમીકરણ યુગમાં છે આ બંને જે સમીકરણનું જોડકું છે એ અસંગત સુરેખ સમીકરણ યુગમાં છે જેમાં ઉકેલ મળે નહીં એટલે કે ઉકેલ મળતા નથી અને એનો જે આપણે આલેખ દોરીએ તો કેવો મળે સમાંતર રેખાઓ મળે છે બરાબર તો મિત્રો આ ત્રણ શરતો જે તમને એક એક માર્ક્સ માટે ખૂબ જ ઉપયોગી થશે
અને આગળ આપણે 3.2 ગણાવીશું ત્યારે પણ ખૂબ ઉપયોગી થશે, માટે લખી અને તૈયાર કરી દેજો. બરાબર, આજે આપણે આટલું જ રાખીએ છીએ, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીએ, આવજો મિત્રો.